નમસ્કાર, મહામંથનમાં આપનું સ્વાગત છે. હું છું હેમંત ગુલાણી. પરિવર્તન એ સંસારનો નિયમ છે, પરંતુ રાજકારણમાં એ પરિવર્તન કંઈ એમ જ થતું હોતું નથી. તેની પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. ગુજરાતના રાજકારણમાં આજે સૌથી મોટી ઘટના બની, જેની ક્યાંય કોઈ ચર્ચા કે ગંધ સુદ્ધા કોઈને ન હતી, અને એકાએક મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યપાલને મળીને પોતાનું રાજીનામું સોંપી દીધું. હજુ રૂપાણીના કાર્યકાળને લગભગ સવા વર્ષનો સમય બાકી હતો, એટલે કે 14 મહિના જેટલો સમય બાકી હતો. પરંતુ અચાનક રાજીનામાના કારણે જાત ભાતના કારણોનો મારો લોકોમાં થવા લાગ્યો છે. તો નવા મુખ્યમંત્રી કોણ તેને લઈને પણ અટકળોનો મારો પૂરજોરમાં ચાલી રહ્યો છે. હાલ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, કેન્દ્રીય કેબિનેટ મંત્રી પરસોત્તમ રૂપાલા, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા તથા દીવ દમણ અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ્લ પટેલના નામોની ચર્ચા થઈ રહી છે. પરંતુ ભાજપનો ઇતિહાસ હંમેશાથી સરપ્રાઇઝ આપવાનો રહ્યો છે, તે સૌ જાણે છે. આવતીકાલે તમામ ચર્ચાઓ પર પૂર્ણવિરામ મુકાશે, અને પછી જ આપણને ખબર પડશે કે ગુજરાતનો નવો નાથ કોણ છે વિજય રૂપાણી પછી, એટલે કે 17મા મુખ્યમંત્રી ગુજરાતના કોણ છે. એ ધારાસભ્યોની બેઠકની જે ફોર્માલિટી છે એ પૂરી થશે, એ પછી નામ જાહેર થશે. તો આપણી સાથે આજે 5 મહાનુભાવો છે. કિશનસિંહ સોલંકી છે, મનરભાઈ પટેલ છે, ડોક્ટર હરિદેસાઈ છે, સુધીર રાવલ છે, અને રાજકોટથી વરિષ્ઠ પત્રકાર છે સુનિલ જોશી. 5 મહાનુભાવો છે. ભાજપના નેતા લગભગ પહોંચ્યા નથી, થોડી વારમાં પહોંચશે. તો સૌથી પહેલો સવાલ હરિભાઈ તમને કરું કે બધા જ મોરચે બધું જ સારું ચાલી રહ્યું હતું, તો અચાનક ગુજરાતના મુખ્યમંત્રી બદલવાનું કારણ શું હોઈ શકે? શું હોઈ શકે કારણ, એ તો ભાજપનો નાથ જાણે. એટલે આ બહુ સેફ પ્લે કરવા માટેની વાત કરું તો, પણ મને લાગે છે કે રૂપાણી એમની સરકાર જે ઢીલી ઢાલી ચાલી રહી હતી એ જોતા ભારતીય જનતા પાર્ટીમાં એક પ્રકારની આક્રમકતા એ ચૂંટણી પહેલા લાવવી અનિવાર્ય હતી જ. અને એટલા માટે તો મને લાગે છે કે પહેલા અધ્યક્ષપદે લઈ આવ્યા, કારણ કે કોઈ પણ રાજકીય પક્ષ એ બહુ લાંબો સમય સુધી જ્યારે સત્તામાં રહેતો હોય ત્યારે છે ને એનામાં એક આળસ આવી જતી હોય, અથવા તો છે ને થોડુંક એમ કે ઇટ ઇઝ ઇઝી ગોઈંગ જેવું ચાલતું હોય છે કે સત્તામાં છીએ ને બધું ચાલે છે ને વગેરે વગેરે વગેરે. પણ નરેન્દ્ર મોદીના ભારતીય જનતા પક્ષમાં એ ચાલે નહીં, અને એમનું મોનિટરિંગ થતું હતું એવું હું માનું છું. સતત મોનિટરિંગ થતું હતું. કોરોના પીરિયડ દરમિયાન જે ફરિયાદો ઉઠી હતી એ ફરિયાદોથી આપણે બધા વાકેફ છીએ, અને પ્રજાએ જે ભોગવવાનું થયું એ પણ અલ્ટિમેટલી આ જ પાર્ટીની અંદરથી કોઈને કોઈ મુખ્યમંત્રી તરીકે આવશે. એટલે આમ તો એમ કહી શકાય કે જે કંઈ એની નબળાઈઓ હતી એ જ નબળાઈઓ ઢાંકીને નરેન્દ્ર મોદી નામના આઇકને ચૂંટણીમાં મત માગવા જવાનું છે. કારણ કે નરેન્દ્રભાઈ જાણે છે કે એ પોતે જ એમના નામે જ વોટ મળે છે, એટલે ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ અહીંયા પેલો શું કે ચાડીઓ હોય, મનરભાઈ આપણે ખેડૂત છીએ એટલે આપણે ચાડીઓ કહીએ ને, પેલો ચાડીઓ ઉભો કર્યો હોય એને વોટ મળશે એવું માનીને ભારતીય જનતા પાર્ટી ચાલે છે. ઓકે, એટલે હું માનું છું કે રૂપાણી જશે તો બીજા કોઈ સુપાણી આવશે, પણ એ અલ્ટિમેટલી વોટ તો છે ને નરેન્દ્ર મોદીને નામે એમણે મેળવવાના છે. ઓકે, સુધીરભાઈ, તમામ મોરચે બધું સારું સારું હતું. જ્યારે પણ કોઈ સવાલો આપણે કરીએ સરકાર વિશે, કોઈ પણ ડિપાર્ટમેન્ટનો હોય, કોઈ પણ વિભાગનો હોય, તો બધું જ સારું સારું હતું. તો આ એક અચાનક બદલવાનું રાજકીય કારણ તમને શું લાગે? આજે આપણને અચાનક દેખાય ને, આપણે અચાનક કહીએ છીએ ને, તો હકીકતથી રાજકારણમાં તો એવું હોતું નથી. આ બહુ પ્રીપ્લાન સાથેથી હોય, અને તમે જાણો છો અગાઉ પણ 2 મહિના પહેલા પણ આવી એક ચર્ચા ચાલી હતી. મને અત્યારે કોંગ્રેસના ગુજરાત પ્રમુખના પ્રમુખનું સ્ટેટમેન્ટ યાદ આવે છે, અમિતભાઈ ચાવડા, એવું કીધું હતું કે મુખ્યમંત્રી બદલાવાના છે, અને ત્યારે વળતો ટોણો વિજયભાઈ માર્યો હતો કે તમારું રાજીનામું સ્વીકારશે એટલા માટે, અને એવી કોઈ વાત નથી. બરાબર, એક વાત, આ રાજીનામું એકચ્યુઅલી નારાજીનામું છે, એ સ્વાભાવિક છે. 2 મહિનાથી તો એ વાત ચાલે જ છે કે વિજયભાઈ બદલાશે, પણ અને મને જ્યાં સુધી લાગે છે કેટલાક સંકેતો પણ એવા મળ્યા હતા, જે રીતે લોકો એક સપ્તાહનું સેલિબ્રેશન કર્યું એ જાણે રંગે ચંગે વિદાય આપવાની કવાયત રૂપે હતું. ને કર્ણાટકમાં યેદુરપ્પાની સરકારમાં 2 વર્ષ પૂરા થયા, અને ત્યારે જ રાજીનામું એ દિવસે વધારે નિશ્ચિત થઈ ગયું કે આમના 5 વર્ષ પૂરા પછી આમની વિદાય
નક્કી છે, એ નક્કી થઈ ગયું અને એના કેટલાક સંકેતો પણ મળતા હતા. એટલે અચાનક છે એ સમાચાર આવ્યા છે. અને ભારતીય જનતા પક્ષની શૈલી છે, આનંદીબેનને પણ અચાનક રાજીનામું આપ્યું હતું પણ વાત અગાઉથી ચાલતી હતી. કેશુભાઈનું તો જેમ જાહેર ચર્ચા થઈ એવી હવે નથી થતી, કારણ કે નરેન્દ્રભાઈ બહુ સસ્પેન્સ રાખી શકે છે, પ્રભાવી અંકુશ રાખી શકે છે, ભારતીય જનતા પક્ષનું કલ્ચર એટલે. પણ કારણોની તમે જો વાત કરો તો આવી માની લો કે નિષ્ફળતા હશે તો જ બદલ્યા છે, એન્ટી ઇન્કમ્બન્સ એ તો સાબિત થઈ ગયું. કોંગ્રેસના આક્ષેપો સાચા છે એવું ભારતીય જનતા પક્ષે સાબિત કરી દીધું. પણ મને એવું લાગે છે કે નિષ્ફળતા માટે એકલું એક નેતૃત્વ કારણરૂપ નથી હોતું, કારણ કે નેતૃત્વ એક ટીમ સાથે કામ કરતો છે. કોને ખબર કે વિજયભાઈને બી એવી સમસ્યાઓ હશે કે એ પોતે સ્વતંત્ર સાથે કામ નહોતા કરી શક્યા, એવા પ્રશ્નો એને પણ હશે. એટલે આખી પક્ષની કાર્ય સંસ્કૃતિની પણ અહીંયા વાત આવે છે કે ઇન્ટરનલ વર્ક કલ્ચર કેવું છે, ડિસિશન મેકિંગ પ્રોસેસ કેવી છે. હા, યુટર્ન સરકાર એવા ઘણા લોચા માર્યા, નબળા શાસક તરીકેની એક છાપ આવી, એની સાથે સાથે મહેનતુ શાસક તરીકે એમણે કામો પણ ઘણા કર્યા બધી રીતે જોવા જાવ. પણ એ મુખ્યમંત્રીને બદલી નાખવા સુધીની નોબત જો હોય તો મને એવું લાગે છે કે ભારતીય જનતા પક્ષને એવું ચોક્કસ અહેસાસ થઈ ગયો કે હવે આપણે બદલવાથી કમસે કમ લોકોમાં એક એવો મેસેજ આપી શકીએ કે હવે નવી આશા જાગે, સંગઠનમાં નવી ચેતના આવે. અને હકીકતથી છેલ્લું એક કારણ કહું કે સંગઠન અને શાસક પાંખ વચ્ચે બહુ જબરજસ્ત ગજગરા હતો અને એ નડી ગયો એમને. એમને કોંગ્રેસ કે બીજી આમ આદમી પાર્ટી કે ત્રીજો કોઈ નડે એની બદલે ભારતીય જનતા પક્ષનું સંગઠન વિજયભાઈને વધારે નડી ગયું લાગે છે. કામ તો નબળું હતું, સરકાર નબળી હતી એના પ્રમાણો હતા, પણ વિજયભાઈ એવા શાસક નહોતા કે જેની પ્રત્યે કોઈ ભ્રષ્ટાચારના આરોપ હોય કે એમના વગર ચાલે જ નહીં કે લોક આંદોલનો ફાટી નીકળ્યો, એવું તો કશું હતું નહીં. એટલે ભારતીય જનતા પક્ષ એક ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ એક કવાયત કરી છે, પણ ચૂંટણી જીતશે કે કેમ એના માટે કોણ આવે છે એના પર બહુ મોટો મુદ્દો. ઓકે, સુનિલભાઈ, સુધીરભાઈએ જે વાત કરી એનાથી થોડું રિફાઇન કરી સ્પષ્ટ કરીને કહું કે બે ધ્રુવો હતા, એક રાજકોટ અને એક સુરત. તો એ બે ધ્રુવો વચ્ચેની લડાઈમાં તમારે ત્યાંથી એક સાલસ બહુ સારા માણસ હતા, એને મુખ્યમંત્રી તરીકે જવું પડ્યું. બિલકુલ બિલકુલ, જે વાત છે આખી એવી છે કે વિજયભાઈ રૂપાણી છે એ ભારતીય જનતા પાર્ટીનો ગુજરાતનો મુખ્યમંત્રી તરીકેનો ચહેરો હતો, પરંતુ માત્ર એ ચહેરો હોવાથી પૂરું નથી થયું, એમની એન્ટ્રી પણ એક આશ્ચર્યજનક હતી. જ્યારે આવ્યા ત્યારે પણ કેટલો ડ્રામા થયા હતા આપણને ખ્યાલ છે, નીતિનભાઈ, વિજયભાઈ, નીતિનભાઈ, અને અંતે વિજયભાઈનું નામ ડિક્લેર થઈ ગયું. એ પછીના 5 વર્ષમાં ક્યારેક ને ક્યારેક આ વસ્તુ બની છે. હવે જ્યારે આ એક તબક્કો પૂરો થવા આવ્યો છે અને 2022માં ચૂંટણી આવવાની છે, ત્યારે આ વસ્તુ બદલાવા પાછળનું મને ચોખ્ખું રિફાઇન્ડ કારણ તો એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીને અહીંયા 5 વર્ષના શાસનમાં ઘણા લોચા માર્યા છે અને એ પક્ષ ખાલી વિજયભાઈના માટે જવાબદાર નથી, આખો પક્ષ જવાબદાર છે. અને ચૂંટણી જીતવી હોય તો કોઈને બલીનો બકરો બનાવવો પડે. એટલે વિજયભાઈ રૂપાણી, અમે તમારા મુખ્યમંત્રી જે એટલી ફરિયાદો છે એ બધી મુખ્યમંત્રી સામે છે ને એને બદલાવી લે છે, એટલે તમે અમને ચૂંટી કાઢજો. એક આ વાત ઉપર ભારતીય જનતા પાર્ટી, જેને કહેવાય કોસ્મેટિક ચેન્જ એક કહેવાય, અથવા કોઈને પણ બનાવી અને આખો જ્યારે વાવાઝોડું તમે છે ને ચીલી નો શકો ત્યારે એને ફંટાવવાની કોશિશ કરો, તો લોક રોષ જે કોરોના 2 એનો અને બાકીની જે બાબતો છે અને બંગાળની ચૂંટણી સમયે ખાસ કરીને ગુજરાત ઉપર ન કેન્દ્રીય નેતાગીરીએ જોયું, ન રાજ્યની નેતાગીરી કોરોના 2માં જે કામ કરવું જોઈએ ન કરી શકી, અને પશ્ચિમ બંગાળની ચૂંટણીના પરાજય પછી હવે ગુજરાત સાથે કોઈ છેડછાડ થાય પરિણામમાં તો એ ન ચાલે. એટલે ફરીને વખત આનંદીબેન વખતે પણ થયેલું આપણને ખ્યાલ જ છે. એટલે આ વસ્તુ એવી છે કે ભારતીય જનતા પાર્ટી ખુદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સહિત તમામ સંગઠનો આમાં આવી જાય છે. 5 વર્ષ સુધી કોઈને ન લાગ્યું કે વિજયભાઈને બદલાવવાની જરૂર છે એવું ન લાગ્યું, જે જે સમયે એવું ન લાગ્યું. તો આની પાછળનું કારણ એ છે કે હવે ચૂંટણીનો સમય છે ત્યારે કોસ્મેટિક ચેન્જ કરી અને લોકોનો રોષ છે એ બીજું બાજુ વાળી અમે તો મુખ્યમંત્રી બદલાવી દીધા, તમારા રાજ્યમાં ઠીક નહોતું, તમને અસંતોષ હતો, આ વાત આવે. બાકી જ્ઞાતિવાદી ગણિતની ને એ બધી વાત તો છે, આપણે આગળ ચર્ચામાં કરતા રહેશું. ચાલો મનહરભાઈ, આજે તમારા નેતાએ પ્રેસ કોન્ફરન્સ કરી, હું સાંભળતો હતો પરેશ ધાનાણીએ, કે ભાઈ બહુ જ સાલસ માણસ હતા, બહુ જ સારા માણસ હતા અને એને તમે એમ કે બદલી નાખ્યા. તો અત્યાર સુધી તમારા જે હુમલા છે એ તો વિજય રૂપાણીના નામે જ હતા, તો આજે જ્યારે એ માણસ જાય છે, એનું રાજીનામું આવી જાય છે, ત્યારે તમે એવું કહો છો બહુ સાલસ માણસ હતા, સારા માણસ હતા, એના પર કોઈ આરોપો નહોતા, ભાજપે એમ કે બલીના બકરા એને બનાવીને એને હટાવી દીધા. તો આ તો એક પેલી વાત છે ને કે જ્યારે હતો માણસ ત્યારે કોઈ સારી નીતિ હતી વખાણી લેવો હતો, તો ચલો આજે જે કઈ વાત કીધી એ સારી પણ કહેવાય, કોંગ્રેસના મોઢે સારી પણ લાગે કે ભાઈ અમે તો પહેલાય કહેતા હતા કે માણસ તો સારા જ હતા, પણ હવે એની નીતિ ખોટી હતી, આજે જવું પડ્યું. મનહરભાઈ,
પરેશભાઈની વાતને હું સિક્કો મારું છું કે માણસ તરીકે સારા હતા. ગુજરાતની અંદર આ મુખ્યમંત્રીનું પદ હતું અને મુખ્યમંત્રીના પદ ઉપર આપણે ત્યાં રામજી મંદિરની આરતી ઉતારવા એ નથી મોકલ્યા. આપણે ગુજરાતની સવા છ કરોડ તમને ખાલી ક્લેરિફાઈ કરું, આજની આખી પરેશ જાનાણીની જે વાત છે અને જવાબ રેવીનું જે રિએક્શન હતું એમાં એમણે એવું ક્યાંય કીધું જ નથી વિજય રૂપાણી ફેલ હતા, એણે તો ભાજપની જ વાત કરી. એણે વિજય રૂપાણી પર્સનલ, હું એ એવું જ કહું, તમે મને સાંભળશો તો હું કહીશ કે એક વાક્ય બોલે એટલે નરેન્દ્રભાઈનું નામ બોલે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, બીજું વાક્ય બોલે એટલે યશસ્વી પ્રગતિશીલ ગુજરાતના સફળ અને નિર્ણાયક મુખ્યમંત્રી આવા બધા વિશેષણો વાપરીને એમને નામે. મુખ્યમંત્રી તરીકે કોઈ પણ વ્યક્તિને જ્યારે ભારતીય જનતા પાર્ટી મૂકે છે ત્યારે એમાંથી 182 માંથી 100 જણા ચૂંટણા હોય કે 121 ચૂંટણા, એમાંથી સારો હીરો પસંદ કરી મૂકે છે. એ મૂકનાર કોણ? ચાણક્ય કોણ? ભારતીય જનતા પાર્ટીના. એ જો ચાણક્ય એને મૂકીને એક માણસને મૂકે તો નિષ્ફળ કોણ ગયું કહેવાય? પરેશભાઈની વાત તો બહુ સારી છે ને, આ તો કયાગ્રા મુખ્યમંત્રી હતા, યશસ્વી અને અને સંવેદન મુખ્યમંત્રી ને નિર્ણાયક મુખ્યમંત્રી. એ તો ઉપરના લોકોએ ભાજપ વાળા એને વિશેષણ આપ્યું હતું એમને મફતમાં, બાકી એ તો કયાગ્રા મુખ્યમંત્રી. અને કયાગ્રા મુખ્યમંત્રીની આવી ફજેતી કરવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે, આમાં કોંગ્રેસને શું લેવા દેવા? નંબર બે, ગુજરાતની અંદર તમે 25 વર્ષના શાસન વ્યવસ્થામાં ભારતીય જનતા પાર્ટીની કામ કરવાની તાસીર અને એનું પરિણામ તમે જોશો તો કેશુભાઈના સમયે પહેલી વખત એના માણસોએ ઉથલાવ્યા, કેશુભાઈને અને સુરેશ મહેતા આવ્યા, એક વર્ષ રાજ કરવા દીધું એના માણસે ઉથલાવ્યા, કેશુભાઈને ફરીવાર ધરતીકંપ આવ્યો એના ઉથલાવ્યા, પછી આનંદીબેનને ઉથલાવ્યા. ભારતીય જનતા પાર્ટીની શાસન વ્યવસ્થામાં જ્યારથી 25 વર્ષમાં આવ્યા છે નરેન્દ્રભાઈ સિવાય કોઈએ એની 5 વર્ષની ટર્મ પૂરી નથી કરી. આમાં તમે નિષ્ફળ મુખ્યમંત્રી કહેવાય કે એનું મોવડી મંડળ કહેવાય? મોવડી મંડળ જે નિર્ણાયક માણસો કોણ છે ભાઈ? નિર્ણાયક એને દિલ્હીમાં બેઠતા હોય. આ લોકોને એક કલાક પહેલા તમે ડિબેટ ચર્ચા કરેલી છે કે શિક્ષણની અંદર આ પરિપત્ર આવ્યો, 2 કલાક પર દિલ્હીથી ફોન આવ્યો બદલી જાય, તો નિર્ણાયક બિચારા મુખ્યમંત્રી કરે શું? એટલે મુખ્યમંત્રી પદ પર બેસનાર વ્યક્તિ છે એ કયાગ્રો માણસ હતો અને કયાગ્રા માણસ તરીકે એ સફળ હતા. એને જે કીધું એ કર્યું છે એને. અને પછી તમારે ચૂંટણી લડવી છે, શતરંજ ખેલવા છે, કોંગ્રેસની સામે બાન ચડાવી છે. અમે ભારતીય જનતા પાર્ટીને એક આગેવાન બોલતા હતા, કોંગ્રેસને બોલવાની રાઈટ નથી, અમે તો જનતાના પ્રહરી છીએ, કોંગ્રેસ બોલે. તમારી પાસે જવાબ નથી એટલે કોંગ્રેસની સાઈડ ટ્રેક કરો છો. કોંગ્રેસ શું કામ ના બોલે ભાઈ? 25 વર્ષથી શાસન વ્યવસ્થામાં તમે બેઠા છો અને તમારી જનતા તમને ચૂંટીને તમને મોકલે છે. કેશુભાઈનું ધરતીકામાં એને હું લેવા દેવા? તેમ કેમ કેશુભાઈને કાઢી મૂક્યા? એટલે ગોકુળિયું ગ્રામ કરવા માટે અમેરિકાની અંદર ફંડ લેવા ગયા હતા. એ દાદાને, એ કેશુભાઈને, એ ખેડૂત આગેવાનને મુખ્યમંત્રી તરીકે ગુજરાતની જનતાએ સુપડે સુપડે મત આપ્યા હતા. તમારી નાલેસી, તમારી ઈરાદા અને તમારી જે કઈ ભક્તિ હતી તમારી, એ ભક્તિના પરિણામ શું આપ્યું તમે? મારે બીજી વાત કરવું છે. અહીંયા આગળ મુખ્યમંત્રી તરીકે એમની કાળ દરમિયાન 5 વર્ષ ટોટલ પૂરા થયા, 35મો દિવસ આજ છે, 36મો દિવસ. 35 દિવસ પહેલા અમદાવાદ ગુજરાતની અંદર હોર્ડિંગ માર્યા હતા 9 દિવસના ઉજાડીના, એ તમે મેં જોયા છે. અમે આપણે ચર્ચા કરી છે કે ભાઈ કેવા જ્ઞાન શક્તિ દિવસ, એ તો મુખ્યમંત્રીના નેજાની જે થતું હતું, મુખ્યમંત્રીના સફળ દિવસો, આપનો વિકાસ ને, સફળ વિકાસ ને, આપનો વિકાસ ને, બધું એવું હતું. પણ સંવેદન દિવસ, નારી ગૌરવ દિવસ, રોજગાર દિવસ, વિકાસ દિવસ, શહેરી જન સુખાકારી દિવસ, વિશ્વ આદિવાસી દિવસ, ક્યાં ક્યાંથી શબ્દોનો વર્ણાપ્રસ કાઢી કાઢી અને ડાયરીમાંથી મૂકે છે શબ્દો અને ગુજરાતની જનતાને ભ્રમિત કરે છે અને ભ્રમમાં નાખે છે. મારું કહેવાનું એ છે કે આવા શબ્દો બોલ્યા પછી એવો સરસ મજાનો મુખ્યમંત્રી તમારી નજરમાં હતો તો 35 દિવસ પછી એવી કઈ ખરાબી એમાં આવી ગઈ કે તમે એને રાતોરાતમાં 2 કલાક, તમને મને કોઈને ખબર નથી, અમને રૂપાલા સાહેબને કોઈ કે પૂછ્યું, નરેન્દ્રભાઈ કોઈ પૂછ્યું તો કે અમને ખબર નથી, અમને ખબર નથી. એટલે ભાઈ એક વ્યક્તિ નિર્ણય લે અને સફળ મુખ્યમંત્રી, નિર્ણાયક મુખ્યમંત્રી અને સંવેદન મુખ્યમંત્રી, આવો સરસ મજાનો મુખ્યમંત્રી તમારી નજરમાં હતો તો તમે એને ખુકામ હેઠે ઉતાર્યો. પ્રશ્ન બીજી વાત કરું કે પૂર્ણ બહુમત સાથે ચૂંટાયેલી સરકાર, પૂર્ણ બહુમત સાથે બેઠેલા મુખ્યમંત્રી, લોકશાહીની અંદર એને હટાવો એ કેટલે અંશે વ્યાજબી છે એ પણ હું જનતા પાર્ટી, ભારતીય જનતા પાર્ટીને પૂછવા માંગુ છું. તમે બધા મુખ્યમંત્રીને હટાવ્યા છે, પૂર્ણ બહુમત સાથે તમે બેસાડેલા છે. તમે ધારાસભ્યની કાલ મિટિંગ બોલાવશે, ધારાસભ્યની અંદર મત લેવા છે, એમાંથી તમે હીરો પસંદ કરશો અને પછી તમે એને નામ ઉપડી મૂકશો. ભારતીય જનતા પાર્ટીની આગેવાનોની અને કામ કરવાની પદ્ધતિ જરૂરિયાતની પદ્ધતિ છે, જનતા નથી, જરૂરિયાત. આજે તમારી જરૂરિયાત છે અને તમારી જરૂરિયાતની રીતે તમારે આ ખુરશી પર બેસવાનું. તમારી જરૂરિયાત પૂરી થઈ જાય એટલે તમારે હટી જવાનું. અમે છીએ, અમારે તમારી દુકાનો ચાલુ રાખવી છે. તાસીર બદલી નાખી. ભગવાન રામ, ગીતા, પક્ષોનું તો બધાનું એવું છે
માહિતી દોષ હોય શકે. ઉત્તરાખંડ માં ગઈ ટર્મ તમે ઉત્તરાખંડ માં નથી બેઠા, ગુજરાત ની વાત કરું છું. અત્યારે ગુજરાત માં આપણે ગુજરાતી ચર્ચા કરો, ઉત્તરાખંડ ને રાજસ્થાન ની ચર્ચા નથી કરતો. નહીં, કોઈ પણ પક્ષ ની વાત કરું, તમે ભાજપ ભીડવા માટે તમે ખાલી ગુજરાત ભાજપ ની વાત કરો છો. ત્યાં સુધી ખબર ગુજરાત બહાર નહીં. એટલે ગુજરાત એક મિનિટ તમારા સવાલ નો જવાબ દઉં. ગુજરાત ની અંદર ભાજપ કોંગ્રેસ ને સરકાર ક્યારે ન કરી શકાય? 25 વર્ષમાં બચેલું જન્મેલું બાળક 25 વર્ષ નો છે, એને ખબર જ નથી કોંગ્રેસ શું છે, એને કેમ કમ્પેર કરી શકો? એને ખબર હોય. એટલે ગુજરાત ભાજપની ટીકા, ગુજરાતમાં માધવસિંહ સોલંકી બદલાતા હતા, ટર્મ પૂરી થઈ હતી. કોંગ્રેસે દરેક રાજ્ય બાબુભાઈ જસ્મીન બદલાતા હતા, બાબુભાઈ જસ્મીન પટેલ ને બદલાતા ઉઠલાવ્યા હતા, બાબુભાઈ જસ્મીન ભાઈ ઉઠલાવ્યા હતા, ઉઠલાતા જનસંઘના ધારાસભ્યોના જ પાર્ટી ના ઇતિ તો પાર્ટી ના ઇતિ તો ના ઉઠલાઈ શકે. હેમંતભાઈ અહીંયા પ્રશ્ન મારો એ છે, સંવેદન હું સંવેદન સંવેદન પ્રશ્ન એ છે કે ગુજરાતની જનતાની ભૂલ કઈ કે આનંદીબેન ને કાઢ્યા? જનતાની ભૂલ કે મને તમે આજે કોંગ્રેસ ની ઘડી બાજુ મૂકો ને, બેમાંથી કેવી કોંગ્રેસ હતી? એ તો બચારા લોકો તો એક વાર મત આપી દે, એના હાથમાં ક્યાં બાજી રહે છે? અત્યારે તમે મુખ્યમંત્રી થોડો જનતા નક્કી કરે અને ચૂંટાયેલા ધારાસભ્યો. આ સવાલ મારો નથી, આ એને 5 વર્ષની આપણી સરકારના ઉત્સવ ઉજવા છે, એના માટે 35 દિવસ સિનિયોરિટી છે. 35 દિવસની અંદર તમારા સંવેદન મુખ્યમંત્રીને, નિર્ણાયક મુખ્યમંત્રીને તમે ખસેડો છો, તો એનો જવાબ તો તમે આપો કે સંવેદન હતા કે નહોતા સંવેદન કે નિર્ણાયક. જવાબ આપવા વાળા રસ્તામાં જ છે, આવે છે, ત્યાં સુધીમાં આપણે એક બીજા પ્રશ્નનો રાઉન્ડ કરી લઈએ. બિલકુલ હરીભાઈ, તો આ તો બધું થઈ ગયું, બદલી નાખ્યા જે કારણ હોય ભાજપ વાળા આવે એટલે એકવાર એમને પૂછી લઈશું. મનહરભાઈ જે કીધું એ સાચા હશે અને એ તો સાચું જ કે, એમાં તો કોઈ ખોટું કે નહીં હરીભાઈ. પણ હવે જે પછી મુખ્યમંત્રી બનાવશે, આજે ગુજરાતના લોકો એ રાહ જોઈ રહ્યા છે કે ગુજરાતનો નવો મુખ્યમંત્રી કોણ બને. કેટલાક સમાજોએ કીધું કે અમારો બનવો જોઈએ, કેટલાક લોકો એવું કીધું કે ફલાણો સમાજ નારાજ છે એટલે એમાંથી બનવો જોઈએ. પણ આપણે ત્યાં આ પ્રકારના ધારાધોરણો ક્યારેય જળવાયા નથી, તો કોણ એ સૌથી વધારે દાવેદાર ગણાય? સૌથી વધારે મનસુખ માંડવિયા અને નીતિન પટેલના નામ ચાલે છે. મને લાગે છે જે નામ ચાલે છે એ નામ રહેશે કે કપાશે એ ખબર નથી. એક પણ એમનું છે ને, એમના એક ભારતીય જનતા પાર્ટીના ઈશ્વરને ખબર છે કે એમાંથી કોણ નક્કી થઈ ગયા છે મુખ્યમંત્રી. કારણ કે મુખ્યમંત્રી નક્કી કર્યા છે ત્યાર પછી જ છે ને એમણે આમને હટાવવાની વાત કરી હશે, એ બહુ સ્પષ્ટ છે. પણ હું ચોક્કસપણે માનું છું કે નીતિન પટેલને ભારતીય જનતા પાર્ટીએ અન્યાય કર્યો છે અને ખુલ્લેઆમ અન્યાય કર્યો છે ગઈ વખતે, એટલે નીતિન પટેલને એ તક આપવી જોઈએ એવું અંગત રીતે હું માનું છું. આ બહુ સ્પષ્ટ છું આ બાબતમાં. પણ એમણે શું કરવું એ એમની પાર્ટીના સુપ્રીમો માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સર્વોચ્ચ નેતા એમણે જ નક્કી કરવાનું છે, એટલે એમણે એ નક્કી કરશે એવું બહુ સ્પષ્ટ છે. માંડવિયાને એ મુખ્યમંત્રી બનાવે કે પ્રફુલ્લ પટેલને મુખ્યમંત્રી બનાવે કે કોઈ ચોથી જ વ્યક્તિને મુખ્યમંત્રી બનાવે, કોણ નહીં બને એ મને ખબર છે. રૂપાલાને મુખ્યમંત્રી નહીં જ બનાવે એટલી બાબતમાં હું નિશ્ચિત છું. પણ આનંદીબેનને કદાચ પાછા લઈ આવી શકે એવી પણ શક્યતા તો હું જોઉં છું. કારણ કે આનંદીબેનનો કોઈ વાંકતો હતો નહીં એ વખતે. આનંદીબેનને જ્યારે અહીંયાથી જવું પડ્યું ત્યારે, કારણ કે જો અનામત 50% વધારે ન આપી શકાય એ આનંદીબેનનું સ્ટેન્ડ હતું અને એ સુપ્રીમ કોર્ટનું સ્ટેન્ડ હતું અને ભારતીય જનતા પાર્ટીનું પણ સ્ટેન્ડ હતું, તો આનંદીબેને છે ને ધારો કે જવું પડ્યું એ મુદ્દા ઉપર, અને તમે બંધારણ બદલીને તમે 10% અનામત આપી દીધી, તમે 50% બદલે 60% કરી, તો આનંદીબેનનો તો કોઈ વાંક જ નહોતો એમાં. એટલે પ્રશ્ન એ છે કે આ મુખ્યમંત્રી બદલવાની આખી પરંપરા, અને મારા મિત્ર મનહરભાઈએ કહ્યું એ ભારતીય જનતા પાર્ટી ઉપર જરા ગુજરાતનો જ ઇતિહાસ એ જાણે છે, પણ ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, દિલ્હીમાં બેઠેલા સર્વોચ્ચ નેતા એ ક્યારે કોઈ સુબા મજબૂત થાય એવું ઈચ્છતા નથી હોતા. ચીમનભાઈ પટેલના કિસ્સામાં આપણને કોંગ્રેસનો એકદમ ચીમનભાઈ હોય કે મહારાષ્ટ્રના નેતાઓ હોય, મને લાગે છે કે મહારાષ્ટ્રમાં તો મનહરભાઈ તમારી પાર્ટીએ દર વર્ષે નેતાઓ બદલ્યા છે, અને અમારા રામરાવ આદિક જે નાયબ મુખ્યમંત્રી હતા એ નવા મુખ્યમંત્રીનું નામ પ્રપોઝ કરીને બીજે વર્ષે
એને મુખ્યમંત્રીને કાઢવા માટેની સિગ્નેચર કેમ્પેન શરૂ કરે. એટલે આ છે ને કોંગ્રેસની આ પરંપરા રહી હતી. મને લાગે છે નરેન્દ્ર મોદી ઇન્દિરા ગાંધીને પગલે પગલે ચાલી રહ્યા છે કે ત્યાં અહીંયા છે ને કોઈ સુબો મજબૂત નહીં થવો જોઈએ. યોગીને પણ કઈ રીતે પાડી દેવો એની વેતરણ છે ને દિલ્હી કરે છે, કારણ કે યોગી છે ને એ ત્યાં મજબૂત નેતા ગણાય છે જે એમને કબૂલ મંજૂર નથી. એટલે એમના એમના કઠપૂતળી નેતાઓ ચાલે, જેમ કે ભાઈશ્રીની પણ અવસ્થા તો એવી જ હતી આપણા મિત્રની કે એમણે છે ને મત્તા જ મારવાના હતા. એટલે એ સંજોગોની અંદર એને કોઈ પણને અહીંયા મુખ્યમંત્રી બનાવે તો એ એવો મુખ્યમંત્રી બનાવશે કે જે એમનો કયા ઘરો હોય. ઓકે સુધીરભાઈ, તમને એટલે કોણ લાગે છે સૌથી વધારે પ્રબળ દાવેદાર કોણ છે, અથવા નામ કોનું નીકળી શકે? આપણે તો અહીંયા ખાલી ડિબેટ જ કરવાની છે. હા, એટલે હું એમ જ કહું છું કે આમાં તો આપણી આબરૂ જવાની જ વાત છે. નહીં તો ગુજરાતના લોકોને તો એ વાતમાં રસ હોય જ છે, આજ તો બધા ચર્ચા કરતા જ હોય. એટલે આ ભરેલ તમારી વાત સાચી છે, દ્વિધા વાક છે. ને હરિભાઈએ કીધું એવું છે કે જે નામો ચાલતો એની બદલે કંઈક જુદું જ કાઢવાનું નરેન્દ્રભાઈની પ્રકૃતિ રહી છે અને એની કાર્યશૈલી રહી છે. એટલે ભરેલા નાળિયેર જેવી પરિસ્થિતિ છે. અને તમે ને હું જાણીએ છીએ કે આ જેટલા નામો ચાલે છે ને એને એ શા માટે મુખ્યમંત્રી બનવા જોઈએ અને એના સમર્થનમાં પણ કારણો છે, એની સાથે સાથે એને કેમ નહીં બનાવે એના સમર્થનમાં કારણો છે. એટલે એની વિરુદ્ધમાં કારણો છે, બરાબર. બીજું હું ને તમે એ પણ જાણીએ કે રાજીનામાના સમાચાર આવ્યા ત્યારથી અત્યાર સુધીમાં ટીવીમાં તો 6-7 ચાલતા છે, પણ 10-12 નામો જબરજસ્ત ચાલી રહ્યા છે. કમલમની અંદર એક સુપ્રીમો સીઆર પાટીલ છે, પણ સીઆર પાટીલ કરતા વધારે કેટલાક ઉમેદવારોના નામો ચાલે છે બહાર, અને સરકારની અંદર જે વધારે નામ ચાલે. એટલે કોણ કેવી રીતે ચલાવે ને આમાં, કેટલાકને માટે તો આ નામ ચલાવવાનું કેમ્પેન હોય. કેટલાક લોકો જે ખરેખર સિરિયસ કેન્ડિડેટ હોય એ તો બિલકુલ લો પ્રોફાઇલ રહી, તો બોલે જ નહીં. આપણે કદાચ બોલીએ તો એને ગભરામણ છૂટે, કદાચ જેને અંદરથી ફોન કરીને કીધું હશે એ તો બહાર ના આવ્યા હોય ગાડી મારો વારો. એટલે દાખલા કે હા પ્રફુલભાઈ બનશે કે મનસુખભાઈ બનશે કે જ્ઞાતિ ઓબીસી ના બનશે કે બધા સમીકરણ છે, પણ એ લોકો માટેનો યક્ષ પ્રશ્ન એ હોય કે જો ચૂંટણીની નજીક આ જે ઓપરેશન કર્યું છે તો ચૂંટણી જે લક્ષ્ય છે તો એવા વ્યક્તિ હોવા જોઈએ કે જેના જવાથી ચૂંટણીની કમસે કમ વધારેમાં વધારે સુનિશ્ચિતતા થઈ જાય. ટેકન ફોર ગ્રાન્ટેડ તો કરી જ ન શકાય, કારણ કે નરેન્દ્રભાઈએ જો આ અત્યારે કર્યું તો એની પ્રાયોરિટી 2024 છે. ગુજરાત એમાં બહુ અનિવાર્ય છે, એટલા માટે ગુજરાતની અંદર ચેન્જ કરવાના. તો હવે એવું કોણ, તો એમાં તો કદાચ તમે અમિતભાઈ સિવાય કોઈનું નામ ન જોઈ શકો કે ભાઈ અમિતભાઈ તો સંગઠન થાય. એટલે આ બધા કરતા વધુ સક્ષમ અને વધુ જીતવાની શક્યતા કોણ એમાં છે. હવે અમિતભાઈની ત્યાં પણ અનિવાર્યતા છે, પણ અહીંયા આગળ પણ એમને આવવાની ઘણા બધા અહેવાલો છે. પણ જોવું રસપ્રદ બનશે કે છેલ્લે ઘડીએ શું થાય છે. મને એવું લાગે છે કે એવો નબળો કોઈ નેતા તો નહીં જ મૂકે કે જે સાવ કહ્યા હોય, કારણ કે પબ્લિક ની અંદર એક ઓરેટરી બી હોય, પબ્લિક ની અંદર એક આશા પણ જાગવી જોઈએ. કોંગ્રેસ અને હોય કે આમ આદમી પાર્ટી હોય, એ જે સમસ્યા ઉઠાવે છે એમાંથી બહાર બચાવી શકે ને ગવર્નન્સ ની અંદર એવા માપદંડ નક્કી કરે. અને એક વર્ષમાં બધું ફેરવી નાખવું એવું સહેલું નથી, તો નરેન્દ્રભાઈ તે ફેરવી શક્યા હતા, કારણ કે એ વખતના પ્રશ્નો જુદા હતા. નરેન્દ્રભાઈમાં એ અબિલિટી થઈ, અમિતભાઈમાં બી એવી એબિલિટી. નરેન્દ્રભાઈને નરેન્દ્રભાઈ બનાવવામાં જો વધુ સૌથી ફાળો કોઈનો હોય તો આનંદીબેન અને અમિતભાઈ નો કહેવાય, એટલે અસાધારણ ક્ષમતાઓ છે. પણ એ અહીંયા આવે એના માટે એમના પણ યસ નો હોય, નરેન્દ્રભાઈ ને ત્યાં પણ જરૂર છે. મોટા ભાગે કુલ મળીને આપણે અત્યારે જે કહીએ એનાથી સાવ કંઈક જુદું નામ હોય એવું બની શકે ખરું, ઓકે. મને એવું લાગે છે આપણે કોઈ પર મચ્છું મારીને કાલે હવારે ઓલો આપણે આબરૂ કાઢવાનો ધંધો કરવો નથી. ચાલો સુનિલભાઈ, સુનિલભાઈ તમારા મતે ભાજપ માંથી કોનું નામ નીકળી શકે આ જે ધારાસભ્યો છે? સુધીરભાઈ ની એ વાત બરોબર છે, ઓકે. તો અત્યારે જે નામો ચાલે છે એમાંથી કોઈનું નામ, સુધીરભાઈ જે વાત કરી બરોબર છે કે આપણે અહીંયા ધારણા કરી શકીએ, આપણી પાસે કોઈ ચોક્કસ નામ નથી. પરંતુ જો નામ અત્યારે દાવેદારીમાં સૌથી આગળ છે ને, જે આપણે સૂત્રો દ્વારા કહી છીએ એમાં સૌથી વધારે દાવેદારી હોય તો એ મનસુખભાઈ માંડવિયાની છે. અને એમને કદાચ અપગ્રેડ કરવા માટે જ કેન્દ્રમાં એક આરોગ્ય જેવું કેબિનેટ કક્ષાનું મંત્રાલય દીધું છે. એટલે એમને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવાની વાત આ પહેલી વખત નામ બહાર નથી આવ્યું. છેલ્લા 2 વર્ષથી સતત ચર્ચામાં નામ રહ્યું છે. જ્યારે જ્યારે કાંઈ વાત થાય છે ત્યારે મનસુખભાઈ માંડવિયાની વાત આવે છે. અને છેલ્લે સૌરાષ્ટ્રના પ્રવાસે સીઆર પાટીલ આવ્યા ત્યારે એણે કીધું કે ભાજપ તો પાટીદારોનો પક્ષ છે. એટલે
પાટીદારોનો પક્ષ છે અને પાટીદારોને ખુશ કરવાની વાત છે, તો કોઈ પાટીદાર આવશે અને તો પાટીદારોમાં દાવેદારમાં સૌથી અત્યારે આગળ નામ છે, એમાં પહેલું નામ છે મારી દ્રષ્ટિએ મનસુખભાઈ માંડવિયાનું છે, ગોરધનભાઈ ઝડફિયા, અને હમણાં જ છેલ્લા એક કલાકમાં મીડિયામાં બહુ ગયું છે પ્રફુલભાઈ પટેલનું નામ છે. પણ 1-2-3 આપણે આપવા હોય તો આ નામ નીકળે, પણ નરેન્દ્રભાઈ મોદી સરપ્રાઈઝ કરવા બેઠા છે, એ સરપ્રાઈઝ કરે છે, એટલે આ નામ છે એ આપણે ધારણાથી વિશેષ કાંઈ આગળ કરી ન શકીએ. કારણ કે નીતિનભાઈ મીઠાઈ વેચતા હતા અને વિજયભાઈ મુખ્યમંત્રી બની ગયા, આ એ વડાપ્રધાન છે, એ ભાજપના નેતા છે કે એ કાંઈ પણ કરી શકે. ચાલો મનરભાઈ, તો કોણ મુખ્યમંત્રી તરીકે આવે તો ગુજરાતનું ભલું થાય, કારણ કે 112 ધારાસભ્યો એના છે, એટલે આવશે તો ભાજપના જ, એટલે એમાં તો કોઈ પ્રશ્ન નથી, તમારે ખાલી નામ કહેવાનું છે. નહીં, મારો તમારા સવાલનો જવાબ આ મને જો મિત્રો જે બેઠા છે, જે વિદ્વાનો છે, એ પણ એમના જે વાતને સૂર પુરાવે છે કે આમાં કંઈ નામો મૂકવા માટે કંઈ પેલો નથી અમારો. પણ મારી એક જનપ્રતિનિધિ તરીકે મુખ્યમંત્રીની પોસ્ટ ભરાય અને એ પોસ્ટ ભરાણા પછી એ વ્યક્તિ બેસે, એ ગુજરાતની અંદર છેલ્લા 5 વર્ષની અંદર જે ઘટનાઓ ઘટી છે, જે પ્રશ્નો બન્યા છે, જે કૌભાંડો થયા છે, જે અમાનુષી ભરી માનસિક રીતે જે બન્યા લોકો તંત્રને અને સરકારને તાલમેલના અભાવે જે કોરોનામાં 3 લાખ લોકોના મૃત્યુ થયા છે, જે ઘર પરિવારને અસર કરનારી બાબત છે, આ બધા પ્રશ્નોની અંદર 7 બાબતો મારે તમારા મીડિયાના માધ્યમથી જનતાની સામે મૂકવી છે કે એનું સોર્ટ આઉટ આ નવા મુખ્યમંત્રી કરશે ખરા. એક, નર્મદાની કેનાલો 500 વખત તૂટી છે, એનો કૌભાંડ ઉપર SIT નિમશે. નંબર 2, GIDC ની અંદર કે કૌભાંડ થયા, GLDC બંધ કરી દીધું અને 56 લાખ રૂપિયા એક અધિકારીના ટેબલના ACB પકડ્યા, એના ઉપર SIT નિમાશે. નંબર 3, 4 વખત મગફળી સળગી, 2 વખત મગફળી ઢેફા નીકળ્યા, બારદાન સળગ્યા, સમયાંતર સિલસિલો 18 થી માંડીને 2020 સુધી ચાલ્યું, એનો કૌભાંડની SIT નિમિત પરિણામ આપ્યું નથી, એ શું નવા મુખ્યમંત્રી આપણને પરિણામ આપશે. 4th વાત, 6000 પ્રાથમિક શાળાઓ ગુજરાતમાં બંધ કરી દીધી અને પ્રાથમિક શાળામાં ઘરમાંથી બહાર નીકળે ગામડામાંથી અને છોકરું પ્રાથમિક શાળામાં જતું હતું એ ભણતું હતું, શિક્ષણ વંચિત વાતાવરણ ઉભું કરવાનું પાપ આ નરેન્દ્ર મોદીની સરકાર અને ભાઈ શ્રી વિજયભાઈ રૂપાણીની સરકારે કર્યું છે, એની તપાસ થશે અને 6000 પ્રાથમિક શાળાઓ શરૂ થશે. નંબર 5, ગૌચરના દબાણ અને ગૌચર ઉપરના ભ્રષ્ટાચાર અને ગૌચરના વેચાણ, ભાવનગર જિલ્લો અમારો એવો છે કે સૌથી વધુ દબાણો કરનારો રાજકોટ જિલ્લો એવો છે, સૌથી વધુ ગૌચર વેચાણી, આ ગૌચર વેચાણા ઉપર તમે કાયદો બનાવી દીધો, તમે 7 વર્ષની 14 વર્ષની જેલ આવી, એક વ્યક્તિને પણ હજી ગુજરાતની જનતાએ ગુજરાતની સરકારે હજી જેલ નથી આપી, તો શું આના ઉપર કાયદા ઉપર કામ કરવાની શરૂઆતની માનસિકતા નવા મુખ્યમંત્રીની હશે ખરી? એનાથી આગળ પાક વીમો, જમીન માપણી અને કર્મચારીનું કૌભાંડ, આ જે 3 બાબતો જે છે એ 3 બાબતો ઉપર સંવેદન મુખ્યમંત્રી નવા આવે, અમારી દ્રષ્ટિએ સંવેદન મુખ્યમંત્રી, ગુજરાતની 6.5 કરોડની જનતાની દ્રષ્ટિએ સંવેદન મુખ્યમંત્રી, ગુજરાતની જનતાની દ્રષ્ટિએ લોક નિર્ણાયક મુખ્યમંત્રી, આ નિર્ણાયક નવા મુખ્યમંત્રી બને એની પાસે હું અભિનંદન આપું છું અને એની પાસે આવકારું છું, એની પાસે અપેક્ષા રાખું છું. આ ઈચ્છું છું એક ગુજરાતના એક નાગરિક તરીકે, એક વ્યક્તિ તરીકે અને વિપક્ષના એક આગેવાન તરીકે. ઓકે કિશનસિંહ, આ તો જવાબ તમારે આપવાના હતા પણ તમે બહુ મોડા મોડા પહોંચ્યા. મુખ્યમંત્રી નક્કી કરવા રહ્યા છે? નહીં, એવું તો નહીં હોય, પણ કંઈક ફસાણા હશે. કિશનસિંહ, તો અત્યાર સુધીની જેટલી ડિબેટમાં જેટલા પણ પ્રશ્નો કરીએ, કોઈ પણ મુદ્દો હોય, તમારો તો વારો ગમે તારે ગમે તે વિષયમાં આવતો હતો કારણ કે જેક ઓફ ઓલ છો તમે, તો કોઈ પણ સબ્જેક્ટ હોય તમને પ્રશ્ન પૂછો, તમે એમ કહો વિજયભાઈ રૂપાણીની સરકાર જોરદાર કામ કરી રહી છે, ભારતીય જનતા પાર્ટીની સરકાર જોરદાર કામ કરી રહી છે. સવાલની જવાબની એટલે આ ડિબેટની શરૂઆત અહીંથી કરી જવાબ લેવાની, પહેલો સવાલ આ હતો, તમને પૂછવાનો તેને બદલે હરિભાઈને પૂછો, તો હવે તમારે એનો જવાબ આપવો પડશે. દરેક વાતોમાં સૌથી સફળ સરકાર, તો હજુ તો 14-15 મહિના બાકી હતા, રાખતા સૌથી સફળ હતા તો કામ કરવા દેતા, ગુજરાતનું ભલું થતું 14 મહિના હજુ વધારે કામ કરતા, તો બદલ્યા કેમ? ગુડ ઇવનિંગ હેમંતભાઈ, સોરી બીજી ચેનલોમાં આ તો વ્યસ્ત એટલે લેટ થઈ ગયો આવવામાં, પણ અપાર્ટ ફ્રોમ દેટ, સૌપ્રથમ તો ગુજરાતના સંવેદનશીલ, લોકપ્રિય અને અદ્ભુત કામગીરી કરી છે એવા અમારા મુખ્ય સેવક, રાજ્યના પ્રથમ સેવક એવા વિજયભાઈ રૂપાણીને, એમણે જે પણ ગુજરાત માટે યોગદાન, ભારતીય જનતા પાર્ટી વતી એમનો આભાર માનું છું. અને ભારતીય જનતા પાર્ટીમાં જે લોકો વર્ષોથી કામ કરે છે, ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે સંકળાયેલા છે, અને એટલા માટે જ હેમંતભાઈ અમે કહેતા આવ્યા છીએ, સી જે પાર્ટી પરિવર્તનને નથી સ્વીકારતી, જે પાર્ટી સમયને પારખી નથી શકતી, પાર્ટીના હાલ જે 130 યર્સ ઓલ્ડ ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટી સાથે થયા છે, એ હાલ થાય એમાં નવાઈ પામવા જેવું કશું નથી. અમારે અમારા એ હાલ નથી થવા દેવા. અમારે
સમય સાથે પરિવર્તન અનિવાર્ય છે. એ પછી વડાપ્રધાન શ્રી હોય, એ પછી ગૃહમંત્રી શ્રી હોય, એ પછી મુખ્યમંત્રી શ્રી હોય, કોઈ પણ હોય, પરિવર્તન. અને ભારતીય જનતા પાર્ટીના દરેક નેતાઓ હંમેશા કહેતા આવ્યા છે અને અમને સંગઠનમાં શીખવાડવામાં આવે છે કે વી આર નોટ ધ ઓથોરિટી. તમને જ્યારે કોઈ જવાબદારી મળે છે સરકારમાં તો વી આર નોટ ધ ઓથોરિટી, ઇટ્સ અ રિસ્પોન્સિબિલિટી. જવાબદેહી સ્વીકારતા હોય છે, એ જવાબદેહી એમની કુશળતા, કામ કરવાની કાર્યપદ્ધતિ, એમના રસના વિષયો. કલ્પના કરી શકો છો આપ, જળસંચયના કામોનું હું આપને લિસ્ટ ગણાવીશ. ગુજરાતને જેની તાતી જરૂરિયાતો હતી જળસંચયના કામોની, કોરોના જેવી પેન્ડેમિક દુનિયાની વૈશ્વિક મહામારીમાં ગુજરાત સરકારે કરેલી અદભુત કામગીરી, ભલે માછલાઓ ધોવાય અમારા ઉપર, હજી પણ વિપક્ષને મારા મિત્ર મનોહરભાઈ માછલા ધોતા હતા, મેં એમને બરાબર સાંભળ્યા નથી, પણ અદભુત કામગીરી કરી છે એનું ત્રાદશ્ય ઉદાહરણ આપણી સમક્ષ છે. એના માટે મારે કોઈ આંકડાઓ આપવાની જરૂર નથી કે બાકીના સ્ટેટોમાં અત્યારે શું હાલત, ઇવન ગુજરાતના, આપણે સોરી ઇન્ડિયાના સ્ટેટોની વાત કરું છું. મુખ્યમંત્રી બીજા રાજ્યોના બદલે એની જ ચર્ચા અહીંયા થઈ, એટલે બીજા રાજ્યોની કોઈ ગેસ ને કોરોનાની પરિસ્થિતિ એટલે બીજી કઈ ના થઈ. કોરોનાની જે પરિસ્થિતિ છે અને ગુજરાત જે હજી ઉભું છે, બરાબર છે, એટલે તમામ ડોક્ટરો, પેરામેડિકલ સ્ટાફ, સરકાર, સંગઠનો, બધા લોકોનો આભાર માનવો રહ્યો. પણ આજે જયારે મુખ્યમંત્રીની વાત છે તો અમારા ત્યાં પરિવર્તન હંમેશા ચાલતી પ્રક્રિયા છે. કોઈના પણ માટે પરિવર્તન થઈ શકે છે, કોઈએ ન કલ્પ્યું હોય, ન જાણ્યું હોય એવું પરિવર્તન થઈ શકે છે. અને ખુદ મુખ્યમંત્રી શ્રી હસતા મોઢે જયારે એમ કહેતા હોય કે મને જે દાયિત્વ આપવામાં આવ્યું હતું, જવાબદારી આપવામાં આવી હતી, ગુજરાતને ક્રાઇમ રેસ ઘટાડવામાં મહદઅંશે, આઈ થિંક 88% થી વધારે રેશિયોમાં મુખ્યમંત્રીથી સફળ રહ્યા, મુખ્ય સેવક સફળ રહ્યા, ગુજરાતમાં કરપ્શનના સૌથી વધારે કેસો આ સંવેદનશીલ સરકારમાં થયા. તો વિજયભાઈ કરેલી ગુજરાત માટે અદભુત કામગીરી, અને અગાઉના મુખ્યમંત્રીઓએ પણ અદભુત કામગીરી કરી છે. બધાએ પોતપોતાનું દાયિત્વ નિભાવ્યું છે. ને અમારા ત્યાં મેં કીધું એમ, કાર્યકર્તાને જવાબદારી આપવામાં આવે છે. એ જવાબદેહી મુખ્યમંત્રી તરીકેની પણ હોઈ શકે, મંત્રી તરીકેની પણ હોઈ શકે, અને કોઈ અન્ય સ્વરૂપે પણ હોઈ શકે. એ જવાબદેહી જયારે જયારે નવો પરિવર્તનનો સમય હોય તો અમે પરિવર્તનને ભારતીય જનતા પાર્ટી, પરિવર્તન કેમ, એક કારણ તો આપો, થાળીમાં સરસ મીઠાઈ પડી હોય, પરિવર્તન સરસ, એક મિનિટ, ભૂખ પણ લાગી હોય, માણસ હટ્ટો કટ્ટો પણ હોય, સમય પણ થયો હોય જમવાનો, તો કોઈ છોડી દે મીઠાઈને, આજે ગુજરાતના લોકો પણ એ શોખ છે, એટલે એમને પણ નવાઈ લાગે છે કે અચાનક વિજયભાઈ રૂપાણી આજે 1:15 વાગે રાજીનામું આપી કેમ દીધું એમ. તો આજે પાર્ટીના પ્રવક્તા તરીકે તમે હાજર થયા છો, તો કદાચ ગુજરાતની જનતાને કારણ જાણવા મળે એમ, બસ ખાલી એટલો જ મુદ્દો. કારણ એ છે કે ભારતીય જનતા પાર્ટીમાં પરિવર્તન, પણ હું અગત્યની વાત કરતો હતો કે બીજી ચેનલો, નેશનલ ચેનલોની આજે હું ડિબેટમાં હતો, એમાં એક પ્રશ્ન વારેઘડી અમારી સામે આવ્યો, વારેઘડીએ પૂછવામાં આવ્યો કે પાટીદાર ફેક્ટર છે, પેન્ડેમિકમાં નિષ્ફળતા છે, આપણે 1995ની માનસિકતા તરફ, આમી ની માનસિકતામાંથી ક્યારે બહાર નીકળીશું. અને જ્યારે નેશનલ ચેનલો, ઇંગ્લિશ ચેનલો, મજબૂત પ્રભુત્વ ધરાવતી ચેનલોમાં આવી અને એજ્યુકેટેડ લોકો આવી જ્યારે વાત કરે છે, તો ગુજરાત મોડેલને કદાચ એ લોકો સમજ્યા જ નથી, કદાચ ભારતીય જનતા પાર્ટીને વિચારધારા, નેશનલ ચેનલમાં ચર્ચા કરે, આપણે તો કરતા નથી. એમને અહીંયા બેઠા છે, અહીંયા ડોક્ટર સાહેબ બેઠા છે કે સી પરિવર્તન, સી આને સાહજિક રીતે આપણે કેમ નથી. મારો સવાલ એ છે કે પરિવર્તન કેમ, દોષ હોય તો જ કોઈ પરિવર્તન એવું જરૂરી છે? ઓકે, એવું બિલકુલ જરૂરી નથી. હંમેશા પરિવર્તન સંસારનો નિયમ છે, આપણે નાનપણથી વાંચતા આવ્યા છીએ. એ પરિવર્તનના ભાગરૂપે નવા લોકોને જવાબદેહી મળે. આપ સંગઠનકીય રચના, કદાચ ડિબેટમાં ચર્ચાનો વિષય ના મળી કે પાર્ટીની ઇન્ટરનલ મેટર હતી, આપ સંગઠનકીય રચના જુઓ, એના પણ કદાચ તમે સંગઠન સાથે સંકળાયો તો તમે આશ્ચર્યચકિત થઈ જાત એવી, અને આખા દેશમાં થયું છે, નોટ ઓનલી ઇન ગુજરાત, આખા દેશમાં સંગઠનકીય સંરચનામાં યુવાનોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. અમે માત્ર એક તમારા સંગઠનમાં, એટલે મારા જેવા લોકો બચેલા છે, અને આ હરિભાઈ ને બધા હતા એ છૂટીને આવતા રહ્યા છે, તો એ સારું. એટલે ભાજપ કોંગ્રેસ બે માં રાજકારણ ને તો કોંગ્રેસને પૂછવા, એમને સંગઠન જેવું કઈ છે, એમના કોઈ કાયમી વિપક્ષના નેતા છે, એમના પ્રમુખ છે, એમને એમના ત્યાં કોઈ પ્રમુખ, કાયમી પ્રમુખ છે નેશનલી, આ પ્રશ્ન તો પૂછો. જે જવાબદારી નથી એમને તમે પ્રશ્નો નથી પૂછતા. લોકો પરિવર્તન આપીએ છીએ, અમે ઓપ્શન્સ આપીએ છીએ. જે દિવસે લોકો, જે દિવસે લોકો લોકો એને 99 આપશે, તમને 80 આપશે, તેથી એને સવાલ પૂછું, તમને નહીં પૂછું. ના ના, અમને 100 માંથી 100 જોઈએ છે, અને એ 10 થી નીચે જમી 10 થી નીચે જ રાખવા છે. ચલો, હા સુધીરભાઈ, કિશન સિંહે ભાજપના પ્રવક્તા તરીકે બહુ 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 બુદ્ધિ લડાવી લડાવીને એક પરિવર્તનનો સરસ મુદ્દો લઈ આવ્યા કે ભાઈ પરિવર્તન કેવું, તો એનો મતલબ એ લોકોએ પોલિસી એવી નક્કી કરી નાખી કે જે એકદમ સફળ મુખ્યમંત્રી હોય, જેણે 5 વર્ષ એને ઉજવણી કરવાની હોય પછી કરી, એટલે પોલિસી નક્કી કરી. પણ આવું કેવું ન જોઈએ. મારું કિશન સિંહ એક મિત્ર તરીકે છે,
આ કે હાસ્યાસ્પદ એટલા માટે લાગે છે કે તમે કોઈ જનતાને આ વાત ગળે ન ઉતરે કે જે એટલું સરસ હોય એ પરિવર્તનનો નિયમ હોય ને એટલા માટે અમે બદલીએ છીએ અને હસતા હસતા રાજીનામું કરવાનો એટલે એ બચાવ કરે. પણ હવે બચાવ સારો કર્યો એટલે કિશનસિંહ બહુ હોશિયાર છે કે એને બહુ મજબૂત બચાવ કર્યો તો સારું લાગે છે એમ મારું કહેવું છે. કારણ કે એમનું આઈક્યુ લેવલ બી બહુ મોટું છે, ઊંચું છે. હું શું કહું છું આપને, જ્યારે જ્યારે નવું પરિવર્તન થાય છે આપણે આશ્ચર્યચકિત થઈ જઈએ છીએ. કારણ કે ભારતીય જનતા પાર્ટી જો કહેતી હોય કે જે અમે કરીએ છીએ, નવા વિચારો વ્યક્ત કરીએ છીએ, નવી વસ્તુઓ લાવીએ છીએ, જે આજ સુધીની પોલિટિકલ આપણી ડેમોક્રેટિક આજે કન્ટ્રી છે, આપણે સોકોલ ડેમોક્રેસી જે તે સમય રહી ગઈ હતી, ડેમોક્રેટિક કન્ટ્રીમાં નવા વિચારો, નવી વાતો, નવી કાર્યપ્રણાલી. અધિકારી કેવા કેટલાય નિવેદન આવે કે વિજયભાઈના નેતૃત્વમાં જ આગામી આજ સફળ થશે. એ તો સુધીભાઈ એ તો તમે એવું માની લો છો કે એમણે કીધું એ સાચું તો સાચું એ ભૂલ એટલે તો જે હા એ ભૂલ અને એની પર આપણે ચર્ચા કરીએ છીએ. હા એમ અને અને બીજું આમાં એવું છે કે જ્યારે પણ તમે કોઈને બહુ સારા 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 કરો ત્યારે બહુ સારા ના થઈ જાય એના માટેનો કોઈ પ્રયત્ન હોય ને એટલે તે. અચ્છા બીજું કિશનજી, તમે જે વાત કરી એમાંથી કહી દઉં તમને, તમે એવું કહો છો નેશનલ ચેનલમાં ફલાણી કોઈ જગ્યાએ એવી ચર્ચા કરે કે પાટીદાર મુખ્યમંત્રી હોવો જોઈએ ને પેલો ન હોવો જોઈએ. ભાઈ એ તો તમારી રાજકીય પાર્ટીઓમાં એ બધી ચર્ચા થતી હશે, બધા ગુજરાતના લોકોને તો કોઈ લેવા દેવા નથી. એના ઘરની સામે જે ડિસ્પોઝેબલ રોડ બને છે ને એ ડિસ્પોઝેબલ રોડ બનતો બંધ થઈ જાય અને પરમેનન્ટ રોડ બને ને એ ઈચ્છે બિચારો. એના ઘરે નળનું પાણી છે એ નિયમિત આવે એ ઈચ્છે. બીજું હું ઈચ્છે એનો છોકરો છે એ જયારે સ્કૂલમાં ભણવા જાય તો સારી સ્કૂલ મળે, એને એના પોતાનું પેટ કાપીને એ પેલા પૈસા ના ભરવા પડે શિક્ષણમાં એ જોવે. આટલો સફળતા પછી આટલી સફળ આ સરળતાથી ટ્રાન્ઝિશન જે ભારતીય જનતા પાર્ટીમાં થાય છે આ આ વિષય હોવો જોઈએ દેશના બાકીની પાર્ટીઓ સમજવાનું છે. આ ટ્રાન્ઝિશન જે સરળતાથી ટ્રાન્ઝિશન થઈ જાય છે, ખુદ વિજયભાઈ હસતા મોઢે ત્યાગપત્ર આપે છે અને બીજી સંગઠનકીય જવાબદારીની માંગ પણ કરે છે. આ બીજી કોઈ પાર્ટીમાં આપ કલ્પના કરી શકો છો? ખાલી ખાલી કલ્પના કરી શકો છો? આટલા સફળ લોકોનો મિજાજ છે ટ્રાન્ઝિશન કિશનસિંહ, આ લોકોનો મિજાજ છે, આ દેશના લોકોનો મિજાજ છે. લોકો તો સ્વીકારે છે ફેડરલ ગવર્નમેન્ટ ચેન્જ થાય ને લોકો નહીં નહીં. અરે કોઈ પણ જગ્યાએ મને તમે એમ કહો કે 2014માં 2019માં જ્યારે તમારી સરકારો આવી તો કોણે એનો વિરોધ કર્યો? ભાઈ હું તમને એક એ તો બ્યુટી છે અને લોકતંત્રની બ્યુટી એ છે કે પ્રજાને ભાજપ નહીં તમામ લોકો માટે પ્રજાને કમળ પર આ કમળ ઉપર ભરોસો છે પ્રજાને. ચલો કમળ આપના આપના નેતૃત્વ પર ભરોસો છે. ઓવર ટુ યુ મનરભાઈ. હા ચલો ઓકે. તો કોઈને આમાં બોલ્યો નથી, હું વચ્ચે બોલતો નથી, પણ છતાંય તે મને પૂરો ભરોસો છે કિશનસિંહ નહીં બોલે નહીં બોલે નહીં બોલે. ચલો ફાઈન. મને બે વાત કિશનસિંહની જે કરી, હું રાજકીય વાતો જનરલી નથી કરતો, જનતાને સ્પર્શે અને જનતાને શું મારામાંથી મારી વાતમાંથી એક દમ નીકળે અને કંઈક ફાયદો થઈ જાય એ વાત મૂકું છું. વિજયભાઈ રૂપાણી હસતા મોઢે રાજીનામું આપે છે. હવે એ વાત સાથે હસતા મોઢે એવું મેં કંઈ હસતું મોઢું નથી જોયું. અને હસતું મોઢું સુકાના માટે હોય ભાઈ? તમે એની પાસેથી મુખ્યમંત્રીનું પદ વગર પરિસ્થિતિએ તમે લઈ લો છો. એક વાત, ક્રાઇમ રેટ ઘટી ગયો એવો શબ્દ પ્રયોગ કર્યો કિશનસિંહભાઈએ. ગુંડાધારા એક્ટની જરૂરિયાત શું કામ પડી આ રાજ્યને? 25 વર્ષના શાસન વ્યવસ્થા પછી તમે ગુંડાધારા એક્ટ લાવો છો, ગૌ હત્યાનો કાયદો લાવ્યો, પછી એક ગૌ હત્યાના કરનાર માણસ અને પાછું તમે કહો તમે કહો આ લોકોની બ્યુટી કેવી છે? બ્યુટી જેમ કેમ કિશનસિંહભાઈએ તો ફૂ ફર્સ્ટ ક્લાસ મજાની ભારતીય જનતા પાર્ટીના કમલમવાળી કચેરીમાંથી જે ટ્રેનિંગ લીધી છે એ ટ્રેનિંગનો જે અનુભવ કરાવે છે આપણને સૌને અને એક મજાક મજાકના રૂપમાં મૂકે છે. વાત એ છે કે ગૌ હત્યા થાય, કાયદા કેવી સરકાર લાવે છે અને લોકોને મૂકવાની વાત આપણે રોકવા નથી, પણ આપ જો ઇન્ડિવિડ્યુઅલ વાત કરતા હો, ઇન્ડિવિડ્યુઅલ વાત કરતો નથી. હું તમને હું તમારી બ્યુટીની વાત કરું છું. હું તમને હું મને બોલવા તો દો ભાઈ, મને ખબર નથી. આપ પણ બ્યુટીફુલ જ છો. હું નહીં, હું બ્યુટીફુલ છું. વાતો પણ બ્યુટી વાળી હોય છે. સાંભળી લો, મને વાત સાંભળી લો. એક એક મિનિટની અહીં વેલ્યુ છે બ્યુટીવીના માધ્યમથી. કે મને એ તકલીફ છે એક નાગરિક તરીકે કે ગૌ હત્યાના કાયદામાં હત્યા કરે એને 7 વર્ષની કેદ, ગાયને ભગવાનના ધામમાં પહોંચાડી દે એ ગુનેગારને 7 વર્ષની કેદ, અને ગૌ હત્યાનો આશરો લઈ લે, જમીન છીનવી લે એને 14 વર્ષની કેદ. મારો મારા પક્ષની વાત નથી ભાઈ. અરે તમને પણ ગૌ હત્યાનો ઠેકો તમે લીધેલો હતો ને? માંગણી કરે ને એટલે મારું એમ માંગણી નથી કરતો. એનો મતલબ એમ કે તમે ખોટો લીધો હતો? એનો મતલબ રમાડવાનું બંધ થાય એ વાછરડાની ખુલ્લેઆમ. હું આ બે નિર્ણાયક માણસો વચ્ચે પૂછું છું વાત.
કે મારી વાત એટલી પૂરતી છે કે તમે બ્યુટી તમારી બતાવો છો. મારો પ્રશ્ન હેમંતભાઈ, તમે રાઇટ નહીં કરો, એક મિનિટ સાંભળી લો પછી આવું તમારી પાસે. એની વાત પહેલા સાંભળી લો પછી આવું. તમે જૂના બ્રિટિશરોના એક્ટ ચાલુ રાખ્યા હતા. અરે અમે તમારા હું એ કહું છું, મેં કહી દીધી વાત, મારે બે આ વચ્ચે નિષ્ણાંતો બેઠા છે, વિદ્વાનો છે, બુદ્ધિજીવી માણસો છે, વર્ષો સુધી તમારી સાથે મીડિયામાં કામ કર્યું છે. મને એ નથી સમજાતું, એક નાગરિક તરીકે હું પૂછું છું કે ગૌ હત્યા કરી નાખે એને તમે 7 વર્ષની જેલ આપો છો અને એનો આશરો છીનવી લે એને 14 વર્ષની જેલ આપો છો, તો કયા ગણિત સાથે ભારતીય જનતા પાર્ટી નહીં મને સરકાર જવાબ આપે કે તમે ગૌ હત્યાનો ઠેકો લઈને કાયદાઓ તમે 20 વર્ષથી ઢોલ ટીમ્યા હતા તમે લોકોએ. એ ઢોલ ટીપવાનો મતલબ તમે ગામને મૂર્ખ બનાવવા માટે કર્યા હતા. અરે અમારી પાસે તમારી પાસે જવાબ ન હોય, ભારતીય જનતા પાર્ટીને પૂછતો નથી હું, હું સરકારને પૂછું છું કે સરકાર પાસે જવાબ ન હોય એટલે ખોટું બોલવાનું, મને બોલતો બંધ કરવાનો અને નહેરુને યાદ કરી લેવાના. આજ વસ્તુ એ સરકાર એટલે એ ભારતીય જનતા પાર્ટી અત્યારે તો અહીંયા એ જ પ્રતિનિધિ. હા તો જવાબ આપે મને આ કાયદાની વસ્તુ. મને મારો ભૂતકાળ યાદ કરાવવાથી ગુજરાતનું ભલું નથી થવાનું. મનોહરભાઈ થેન્ક યુ વેરી મચ. હરીભાઈ બહુ મારો ભૂતકાળ યાદ કરાવવાથી આપનો બહુ આભાર, આપનો બહુ આભાર કે આપે આ વાતને ઉખેડી, ગૌહત્યાને ઉખેડી. આપના મોઢે રામનું નામ આવ્યું, આપના મોઢે ગાયનું નામ આવ્યું. અમારી સફળતા છે, જે લોકો ગાયથી ભાગતા હતા, રામથી ભાગતા હતા, કાશ્મીરથી ભાગતા હતા, જીએસટીથી ભાગતા હતા, આ તમામ વસ્તુઓ તમારે ચર્ચા કરવી પડી છે, આજે સ્વીકારવી પડી. એટલે ગુંડાધારા એક્ટ આવ્યો. ગુંડાધારા એક્ટની જ્યાં સુધી વાત છે તો એક્ટ એ સમયની જરૂરિયાત પ્રમાણે બદલાવા જોઈએ. તો તમારી સમય કેવો આપો કર્યો ગુજરાતમાં? તમે દૂરંદેશી નહોતા કે આ રાજ્યને કે રાષ્ટ્રને કયા એક્ટની જરૂર છે. ગુંડાઓ તમે કેટલી વખત ગુચ્છી ટોક જે હમણાં બન્યો છે એના પહેલા હું નામ અત્યારે જવાબ દીધી. કોઈ દિવસ તમે પરમિશન ના આપી એક્ટને. દર્શકોની વાત કરીએ, એટલું તમે ગૌચરનું દબાણ ઘટાડી દર્શકોને લક્ષીને આપણે વાત તમારી પાસે જવાબ નથી. તો દર્શકોને એ વાતની ખબર એટલે મુખ્યમંત્રી શ્રીની સંવેદનશીલ મુખ્યમંત્રીની વાત છે, એના નિર્ણય લેવાના એ સરકારની વાત કરું. સંવેદનશીલ મુખ્યમંત્રીએ જેટલા પ્રાણીઓ અને પ્રકૃતિ માટે નિર્ણયો લીધા છે ને, ગુજરાતના કોઈ મુખ્યમંત્રીએ અત્યાર સુધીમાં નથી લીધા એટલા પ્રાણીઓ. મને તમે લોજિકલી બતાવો, ગુજરાતની જનતા સમજે નિર્ણય લીધા છે. જ્યાં સુધી નિર્ણયોની વાત હોય એટલે વાત તમે એ આડા પાટે ના ચડાવો મનોહરભાઈ. આ મુખ્યમંત્રીએ જે કામગીરી, અરે તમારા મુખ્યમંત્રીઓ સારી કામગીરી કરે, અમે તો એમના માટે પણ જે ગુજરાત માટે રાષ્ટ્ર માટે કરે છે તો હું બોલવા માટે તૈયાર છું. તમારા મુખ્યમંત્રીની વાત એક 5 સેકન્ડ બોલું, 5 સેકન્ડ 5 સેકન્ડ કિશનસિંહભાઈ મારે સવાલ મારો વ્યક્તિગત નથી, એક નાગરિક તરીકે નો છે. કોંગ્રેસ તમે અરે ભૈયા તમે બેઠા છો, અરે ભાઈ અરે ભાઈ અરે નાગરિક નથી, અરે એમ સમજી લો. પણ પ્રતિનિધિ કોંગ્રેસ નું સવાલ જે રીતે લેવો એ રીતે લેજો. મારો પ્રશ્ન એ છે કે એક નાગરિક તરીકે બોલું કે એક કોંગ્રેસના આગેવાન તરીકે બોલું, કાયદાની તમે સંમતો ખરો? પૂછી લો ફટાફટ, પૂછી હવે નહીં બોલતા. હા પૂછી લો, મને પૂછી લો, હવે પૂછી લો. એટલી બધી લોકશાહીની ઉપર તરફ ચાલો. ઓકે ફાઇન, પૂછી. મારી વાત એ છે કે મને એ થાય છે કે સંવેદન જો બગડે છે ને, તમે તાસીર આ ગુજરાત તમને જોવે છે, તમે નિષ્ફળ લોકો છો આ ગુજરાતી. તમે સાંભળો સાંભળો તમે ભાઈ, એટલે ઝીરોમાં સમેટાય. એટલા માટે બોલું છું તમે, એટલે ઝીરોમાં સમેટાય. કિશનસિંહ અરે ભાઈ, એને પ્રશ્ન કરવામાં તામસી મગજ કાઢી નાખો. ભલ ભલા હતા રાવણ ની સામે વાંદરા જઈ પૂરા કરી નાખ્યા. કિશનસિંહ તમે પર્સનલાઈઝ નહીં કરો મનોહરભાઈ. મારું એ કહેવાનું, પૂછી લો સીધું. મારો સવાલ એ છે કે ગુજરાતની અંદર કાયદાની વિસંગતતા, તંત્ર અને સરકારનો તાલમેલને અભાવે 3 લાખ લોકોના મોત થયા, એના માટે મુખ્યમંત્રી શ્રી જવાબદાર નથી? એનું તંત્ર જવાબદાર નથી? એના 3 લાખ કોરોના પ્રકોપ ની અંદર મારા ઘરે થી નથી લઈ આવ્યો. પણ તમને હું તમને જવાબ આપું, રિપોર્ટ હું તમને જવાબ આપું ને. મુખ્યમંત્રી શ્રીએ બાળ સહાય યોજના જાહેર કરી,
આગળ છે ને અમારો પ્રહાર કરવા માટે ભારતીય જનતા પાર્ટી ના આગેવાન આવે છે. સત્ય સ્વીકારવાની એનામાં જરાય હિંમત નથી, વાસ્તવિકતા ઉપર જવું નથી, અને ભૂતકાળ યાદ સતત કરાવવું છે અને રોટલા શેકવાનું છે. મારું કહેવાનું છે ગુજરાતની જનતાને હવે તમે ભ્રમિત કરવાનું બંધ કરી દો, તમારી દુકાન ભરી ગઈ છે. યાદ રાખજો આ તમારો ઘમંડ અને આ તમારો જે ટોર છે ને એ આવનારા દિવસોમાં જનતા તમને પરસે. તમે આ કોઈ કરવાનું નથી. અમારી તમારી 2000 તમારી 300 થઈ તો અમારી 52 માંથી 102 થશે ભાઈ, ચિંતા નો કરો. ચાલો એક બ્રેક લઈએ. આ તો બધું કઈ પરમેનન્ટ હોતું નથી, બધું ઘણું બધું ચેન્જ થઈ જાય. એવા બધા પક્ષો છે આ દેશમાં કે જેમના પ્રધાનમંત્રીઓ પણ બન્યા અને દિલ્હીના તખ્ત પર બેઠા, આજે એ પક્ષોનો એક પણ સાંસદ ના હોય આ દેશમાં, એવું છે. એટલે પરમેનન્ટ તો કઈ નથી. બંને મનરભાઈ અને ભાઈ કિશનસિંહ બંનેને કહું છું, બ્રેક લઈએ, બ્રેક પછી પાછા ફરીએ. બ્રેક પછી આપનું સ્વાગત છે મહામંથનમાં. સુધીરભાઈ, બ્રેક પર જતા પહેલા ઘણી બધી લીગાલિટીની ચર્ચા થઈ. હરિભાઈને એક બીજી ચેનલમાં જવાનું હોવાથી હરિભાઈ નીકળી ગયા છે. સુધીરભાઈ, ઘણી બધી ચર્ચા થઈ, પણ ગુજરાતના લોકો એ પોતે તો ખરેખર આ બધી કાસ્ટ ના જાતિના વાળાઓથી પર એવું ઈચ્છે છે કે કોઈ એવો મુખ્યમંત્રી હોય જે લોકોના હિતમાં નિર્ણય લે, પોલિટિકલ પાર્ટી એના પોતાના ચોકઠા બેસાડતી હોય. બહુ સાચી વાત છે. એટલે હેમંતભાઈ, અનફોર્ચ્યુનેટલી આપણી રાજનીતિ એવી રીતે વિકસી છે, આપણું રાજકીય કલ્ચર એવી રીતે વિકસ્યું છે કે જેમાં જનતાનો અવાજ ક્યાંય છે જ નહીં. એકવાર વોટ આપી દીધા પછી હાઈકમાન્ડની પોલિસી ને પક્ષની આંતરિક બાબતો એ પ્રમાણે બધું ચાલતું હોય છે. એમાં ગમાણ ગમાના રાજણ છે, એમાં મેરિટવાળી વસ્તુ બહુ પાછળ આવે છે. એટલે એ વસ્તુ પરિસ્થિતિ બહુ અગલી છે, છતાંય એ સાચી છે. તમે અત્યારના જનતાને માટે શું, તો જનતાને એવું જોવે કે ગુજરાતના ગુજરાતની સમસ્યાઓથી વાકેફ હોય અને નિર્ણય અહીંયા સ્થાનિક કક્ષાએ લેવાતો હોય, એ પોતે નિર્ણય કરતા હોય અને એની સાથે એનું વિઝન હોય, સંવેદનશીલતા હોય, એ બધી વાત સાચી, પણ એબિલિટી એવી હોય કે જે પરિસ્થિતિને પહોંચી વળે અને વિકાસનો જો એજન્ડા લેવાનો હોય તો વિકાસ માટેનું વિઝન હોય અને તાલમેલ કરી શકે. એટલે આમાં લીડર નેતૃત્વના જેટલા ગુણો છે હોવા જોઈએ અને પ્રજાને પોતાને પોતિકો લાગવો જોઈએ. આ વાત એક છે ટૂંકની અંદર. પણ એક વાત જે ગાયની વિશે મારે એક જ લીટી કહેવી છે, જે તમે આ લોકો ચર્ચા કરતા હતા કે ગાય આમને ગાય આમદા, તો હું તમને ખાલી કોઈ મારું લોજિક નથી કહેતો, વાસ્તવિકતા શું છે એ કહું. મહાત્મા ગાંધીએ એવું કીધું હતું કે હું એક દિવસ જો મને હું ખાલી સત્તામાં હોઉં તો હું એક જ કામ પહેલા કરું કે હું ગૌ હત્યા પર પ્રતિબંધ મૂકી દઉં. જો ભારતીય જનતા પક્ષના પ્રખર રાજકીય ઈચ્છા શક્તિવાળી અત્યારે સરકાર કેન્દ્રમાં બેઠીને 7 વર્ષ પૂરા થયા છે, સમગ્ર દેશમાં હજી ગૌ હત્યાનો કાયદો કોઈ પણ કારણે નથી આવી શક્યો. એટલે વાતોમાં કે વોટ બેંક તરીકે કે માતાની વાતો જે છે, પણ ક્યાં વાસ્તવિકતા છે, જેને જે સમજવું એ સમજે, પણ ગાય પર રાજકારણ ના થાય તો વધારે સારું, પહેલી વાત. અને હવે નવા નિર્ણય તરીકે નવા જો નેતા આવશે તો નવા નેતા પણ એ લોકો એ બી એવી ગ્રંથિ સાથે આવશે કે અડધી રાત્રે મને ક્યારે રવાના કરી દેવામાં આવશે, કારણ કે એટલે એને જેમ વહીવટી તંત્રના અધિકારીઓ માત્ર એના પોલિટિકલ બોસને જ ભરેલા હોય છે, પોલીસ તંત્ર રીતે જે પોલિટિકલ બોસ કહે છે, કાયદાકીય એસી કે તેથી રૂલ ઓફ લો જે કહેતું હોય, પણ હાઈકમાન્ડ શું કહે છે, નેતા શું કહે છે, પોલિટિકલ બોસ, તો હવે મુખ્યમંત્રીને પણ આ પદને પણ આ લાગુ પડી ગયું કે એનું કેન્દ્રીય હાઈકમાન્ડ શું ઈચ્છે છે. એટલે આખી બાબત એવી છે જે લોકોની ઈચ્છાને અનુરૂપ નથી. ઓકે સુનિલભાઈ, એક એવી વાત અત્યાર સુધી આવી કે કોઈ ચોક્કસ જે સમાજ છે એ ખૂબ નારાજ છે, એના કારણે એ સમાજના મુખ્યમંત્રી લાવવા, તો સામૂહિક એવી કોઈ નારાજગી કોઈ સમાજની કે ગુજરાતના લોકોમાં એવી કોઈ હોય ખરી, અથવા એવો મત બન્યો હોય કે આ અમારા સમાજનો મુખ્યમંત્રી નથી એની સામેની કોઈ નારાજગી હોય? ના, બિલકુલ એવું નથી. તમે જુઓ કે જયારે નિર્ણય લેવામાં આવ્યો ત્યારે ચૂંટણી લક્ષી નિર્ણય છે ને, ભારતીય જનતા પાર્ટી વિનિંગ કોમ્બિનેશન છે ને એનું મેનેજમેન્ટ શીખી ગઈ છે. ભાઈએ સરસ વાત કરી અને હું નમ્રતાપૂર્વક કહીશ
કે કિશનસિંહે જે રીતે આખો પક્ષ રાખ્યો, પણ એની જે બૌદ્ધિક વાત હતી ને ખૂબ જ ઊંચા દરજ્જાની હતી ને ભાજપના કમિટેડ વ્યક્તિ તરીકે ખૂબ જ સારી વાત કરી, પણ એની પાછળની જે એક માનસિકતા હતી ને એ બ્રોડકાસ્ટિંગ માનસિકતા હતી. એમણે ભાજપની જ બધી વાત કરી, ગુજરાતની પ્રજાની વાત નથી કરી. ભાજપના મતદારોએ, ગુજરાતના મતદારોએ ભાજપને એકવાર મતદાન કરી દીધું, એમને મત દઈ દીધો, એ પછી એ લોકો છે એની ટ્રસ્ટીશીપ ભાજપે લઈ લીધી છે. ભારતીય જનતા પાર્ટી ચાહે તે નિર્ણય કરી શકે, ચાહે તે મેં નિર્ણયને પારખી મૂકી શકે અને એને બ્રોડકાસ્ટ કરી શકે. આ એટલું જ છે. ગુજરાતની જનતાને સાચી વાત કોઈ દી મળશે નહીં કે આ મુખ્યમંત્રી સુકામે બદલાણા, એનો કોઈ દિવસ તમને જવાબ નથી મળવાનો. આનંદીબેન બદલાણા તો એનો પણ જવાબ નથી મળ્યો અને આનો પણ નથી મળવાનો. વાત એ છે કે વિનિંગ કોમ્બિનેશન જાળવવાનું છે. એમાં જે પક્ષ જે સંજોગો સર્જાય, ત્રણ ચાર પ્રશ્નો સર્જાઈ ગયા, બંગાળની ચૂંટણીનો પરાજય, એની જે જીત માટેની જેની જેનો વિજયને જેને મુગટ પહેરવાનો હતો એમના ભાગે એક પરાજય આવ્યો છે. ત્યાર પછી યુપીની ચૂંટણી આવે છે, ગુજરાતની ચૂંટણી આવે છે અને ગુજરાતની ચૂંટણીના પાંચ વર્ષના અંતે હવે એવું લાગ્યું કે આપણે એક ચહેરો બદલાવી નાખીએ તો જે વાવાઝોડાનો વિરોધ છે એ વાવાઝોડું ફંટાઈ જાય. બીજી બાજુ કે અમે તો મુખ્યમંત્રી બદલી દીધા, પણ એ પણ એ છે ને સ્વીકારી નથી શકતા. એમાંય પરિવર્તનની વાત કરે છે કે ચાલો પરિવર્તન પરિવર્તન રમીએ. પરિવર્તન શું, કઈ શોખ છે કોઈ તમારો કે ભાઈ પરિવર્તન કરો? શું કામે ને પરિવર્તન? ભાઈ તમે પાંચ વર્ષ જે મુખ્યમંત્રીને નિભાવ્યો, દોઢ વર્ષ નિભાવો. લોકોએ ક્યાં માંગ્યો છે? ક્યાં આંદોલનો થયા છે? ક્યાં કોઈ એવું કીધું કે ભાઈ કાળા વાવટા લઈને નીકળી ગયા કે ભાઈ આ થયું? એ જ વસ્તુઓ છે. તો મુખ્ય વાત એ છે કે લોકોની આકાંક્ષાથી ક્યાંક ભારતીય જનતા પાર્ટી હવે દૂર જતું જાય છે અને ક્યાંક ને ક્યાંક એમને સત્તા અને વિજય મળે છે એટલે એમણે એક એન્ડોર્સમેન્ટ કરી લીધું છે કે પ્રજા અમને વિજય મત આપે છે તો પ્રજા અમારાથી ખુશ છે. તમામ નિર્ણયોથી ખુશ ન હોય પણ મતદાર પાસે કમનસીબે કોંગ્રેસ જેવો ભંગાળ પક્ષ છે એટલે લોકશાહી ખોડંગાઈને અત્યારે લંગડી ચાલે છે અને એમાં એક પગે ભારતીય જનતા પાર્ટી સારી રીતે જાય છે એવું મને લાગે છે. અને આમાં આવતી ચૂંટણી જીતવા સિવાયની કોઈ વાત નથી. એક મુખ્યમંત્રી બદલાવાની વાત છે અને કોઈ મુખ્યમંત્રી છે એ આપણા માટે મુખ્યમંત્રી છે. ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં એક ચહેરો છે ને એ ચહેરો બદલાવાનો સમય આવ્યો છે. ડ્યુરેબિલિટી એની પૂરી થઈ ગઈ છે, એની ઉપયોગિતાવાદ પૂરો થઈ ગયો છે. આ એક બહુ નક્કર સત્ય દેખાઈ રહ્યું છે. ઓકે કિશનસિંહ, એટલે સવાલ એ જ હતો પહેલા અહીંયા એ ચર્ચી ચૂક્યા પણ તમને ફરીવાર સુનિલભાઈ યાદ કરાવ્યો. અમે લોકો ચર્ચી ચૂક્યા છીએ. ગુજરાતના લોકોએ ક્યાં કીધું હતું ભાઈ લાવો પરિવર્તન તો તમે મુખ્યમંત્રી બદલી નાખ્યા એમ? એ સવાલ ઓલરેડી ચર્ચાઈ ગયો. સુનિલભાઈના સવાલનો સીધો જવાબ, હાઈલી ઇન્ટેલેક્ચ્યુઅલી આ પ્રશ્ન પૂછ્યો છે સુનિલભાઈ, થેન્ક યુ વેરી મચ. અને એટલા માટે જ મેં કમળ બતાવ્યું હતું. વી આર પાર્ટી વિથ ડિફરન્સ, વિચારધારાને વરેલી અમે પાર્ટી છીએ. અમારી વિચારધારા લોકોમાં સ્વીકાર્ય છે, અમારી કાર્ય પદ્ધતિ સ્વીકાર્ય છે. સવાલ પ્રજા, પ્રજા જે નહીં, હા સાંભળો તો ખરા, તમે હવે મને અનઇન્ટરપ્રેટેડ બોલવા દો. સુનિલભાઈ પાછી બોલી રહ્યા છો, વી કોલ પાર્લિયામેન્ટરી ડેમોક્રેસી. સારા વક્તા છે ને, આપણે સાંભળવાનું છે. એક લીટીમાં જવાબ જોઈએ છે, અમારે એક લીટીમાં જવાબ જોઈએ છે કે મુખ્યમંત્રીને અત્યારે બોલી કે કારણ શું? અમારે પબ્લિક એના આડ પંપાળ નથી જોતી. આપણે પાર્લિયામેન્ટરી ડેમોક્રેસી જેને કહીએ છીએ ને, આટલો લાગ્યો છે કે આ ક્યુ કારણ આવ્યું? ભારતીય જનતા પાર્ટી ઉપર કઈ ઇમરજન્સી આવી? સુનિલભાઈ લેટ મી ફિનિશ, લેટ મી ફિનિશ. કે તમે આ મુખ્યમંત્રીને રાતોરાત શા માટે બદલ્યા? લેટ મી ફિનિશ. શા માટે? લોજિકલ કોઈ જવાબ નથી તમારી પાસે? લોજિકલ જવાબ આપો આપને તો. તમારી સાડા પાંચ આપણે લોજિકલ જવાબ આપો. તમે જવાબ લોકોને નિરાશા છે બંગાળના પરિણામ પછી. અમારા પક્ષને વિચારવું પડ્યું કે ગુજરાત આપણું રોલ મોડેલ છે તો આ અમે કિશનસિંહ માંગીએ છીએ. બહુ નિખાલસ ચર્ચા માંગીએ છીએ, બહુ બૌદ્ધિક ચર્ચા નથી માંગતી. ગુજરાતની જનતા બૌદ્ધિક નથી. આપણે બોલો, પણ તમે છે ને જે બોલો છો એમાં વાત આખી છે ને મૂળ વાત ની બદલે એની બદલે વાત થાય છે. આપણે જવાબ મળી રહે છે. ખાલી આપ વરી ખાલી ચલો જલ્દી તમારો જવાબ મળી રહે છે. તમારો જવાબ પૂરો કરો જેને આપણે મનરભાઈ પાસે છેલ્લી મિનિટ કહીએ છીએ કે ડેમોક્રેટિક આપણે ત્યાં પાર્લિયામેન્ટરી ડેમોક્રેસી છે. પાર્લિયામેન્ટરી ડેમોક્રેસીનો મતલબ એ છે કે પ્રજા તમારી વિચારધારાને અને તમારા પક્ષને મત આપે છે, ઇન્ડિવિજ્યુઅલ મત નથી આપતી. આપણે શા માટે ઇન્ડિવિજ્યુઅલ ચર્ચા કરીએ છીએ? આપણે જે સામૂહિક નેતૃત્વની ભારતીય જનતા પાર્ટીની પરંપરા છે, સામૂહિક નેતૃત્વને મત મળે છે, અમારી વિચારધારાને મત મળે છે, અમારી કેડર બેઝ પાર્ટીને મત મળે છે, અમારી શિસ્તને મત મળે છે, અમારી કાર્ય પદ્ધતિને મત મળે છે. એટલે કિશનસિંહ,
નરેન્દ્રભાઈ એવું કે છે કે મારું મોઢું જોઈને મને મતલબ ઉમેદવાર કોણ છે એ નહીં જોતા, એવું કે છે, તો એનો અર્થ શું? સુધીરભાઈ, આ તો તમારું સ્ટેટમેન્ટ, નરેન્દ્રભાઈ હંમેશા કીધું છે કે મારા માટે પ્રજા સર્વોપરી, પ્રજા સર્વોપરી છે. નરેન્દ્રભાઈ ક્યારેય નથી કીધું, નરેન્દ્રભાઈ હંમેશા કાર્યકર્તાઓને કીધું છે કે ભારતીય જનતા પાર્ટીના દેવ દુર્લભ કાર્યકર્તાઓ લીધે અને પ્રજાએ અમારી ઉપર મૂકેલા વિશ્વાસ. હું હમણાં નીચે જઈને સંભળાવું. મનહરભાઈ છેલ્લી એક મિનિટ. ભાષા વાપરીને ગુલાબી ચિત્ર બનાવવાની જે માનસિકતા જે ભારતીય જનતા પાર્ટીની છે, પેલા મિત્ર આપણને સુનિલભાઈ જોશી જે વાત કરે છે ને એના શબ્દો સમજવાને બદલે, એનો મર્મ સમજવાને બદલે નકરી પોલિટિકલ વાત કિશનસિંહ કરે છે. અરે અંશ હતો ક્યારેક સ્વીકારતા જાઓ. એ જો બોલો, જે વિજયભાઈ એમની જ વાત કરવાની છે, બ્રોડકાસ્ટિંગ છે, ધીસ ઇઝ નોટ સારા સારા છે ને. તમે ડિબેટની અંદર આવો છો કિશનજીભાઈ, રિસ્પેક્ટ કરું છું, પણ તમે જે રીતે દરેક વાતને કાપો છો, જે રીતે કાઉન્ટર કરો છો મર્મ અને તથ્ય સમજાવીને, અને ભારતીય જનતા પાર્ટી તમને એક જ વાત કરવાની, સામેવાળા આવીને કાપી નાખવાના આ જ બોલે તમને, તો પછી તમે સમજવા જાઓ. વિપક્ષમાં બેઠા છે, તમારો તર્ક સાંભળી તો લો. મનહરભાઈ પ્લીઝ તમે બોલી લો. કિશનસિંહભાઈ, તમે જે રીતે એક એક શબ્દનો જવાબ આપો છો, એવો શબ્દનો જવાબ અમારે તમારો જોતો. અમારે આઉટપુટ જોતું છે, ગુજરાતની જનતાને પરિણામ જોતું છે. તમે ભાઈએ મને કીધું કે કોંગ્રેસની અંદર કઈ છે નહીં, તો મેં સાંભળ્યું ભાઈ, કારણ કે મેં મારી ભૂલો સુધારવા માટેનો વિચાર મને કરવા મળ્યો. પણ તમને એક પગવાળી કીધી એમાં તમને તકલીફ પડવા માંડી, તો તમે સ્વીકારો ભાઈ. તમને એક પગ એટલા માટે કીધી છે કે મુખ્યમંત્રીનો ચહેરો તમારે બદલવાની જરૂર કેમ પડી તમને? તમે તો કાલ હવારે એક લીટી બોલોમાં ચાર વખત, તો એક વખત બોલો તો ચાર વખત તમે એવું બોલતા હતા સંવેદન મુખ્યમંત્રી અને લોકનિક નિર્ણાયક મુખ્યમંત્રી, તો તમે આવા મુખ્યમંત્રીને બદલાવ શું કામ? એનો સવાલનો જવાબ તમારે આપો ને. અમારી પાસે સવાલ છે, એના માટે તમે માંગો છો? તમારો જવાબ તમારે આપવાનો છે જનતાને. અને તમે જનતાને મત માંગ્યા, એ જનતાને, જનતા જનાર્દન ને માથા ટેકવા એને આપો જવાબ. અમને ના આપો તો મિત્રોને આપો. ચલો મનહરભાઈ, ચલો ઓકે ફાઇન. કિશનસિંહ, મનહરભાઈ, ડોક્ટર હરિભાઈ દેસાઈ, સુધીરભાઈ અને સુનિલભાઈ, પાંચેય મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર માનું છું. પણ આ રાજકારણ છે, શક્યતાઓનું આકાશ છે, ક્યારે કોની શું લોટરી લાગે એ આપણને ખબર નહીં પડે. આજ તો વિજયભાઈ રાજીનામું આપી દીધું, કાલ કદાચ એવું કોઈ નામ આવે જે હું કહું છું શક્યતાના આકાશવાળું, કે મારી લોટરી લાગી ગઈ કે આની લોટરી લાગી ગઈ, જે ધારાસભ્ય છે એ પણ, જે ધારાસભ્ય નથી એ પણ. એટલે એમાં કંઈ નક્કી નથી કોનું નામ આવે, પણ 24 કલાકની રાહમાં આપણને ગુજરાતનો 17મો મુખ્યમંત્રી એનું નામ આપણને મળવાનું છે. કાલ સુધી રાહ જોઈશું, આજે આપશો નજર.